વાત ગુજરાતીમાં આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાની છે કે જેણે માત્ર 12.5 વર્ષની ઉંમરે જ વતન છોડી દીધું અને શરૂ કર્યું સુરતમાં હીરા ઘસવાનું કામ. એક એવા વ્યક્તિ કે જેની આર્થિક પરિસ્થિતિ નબળી હતી છતાં હિંમત ન હાર્યા. તેનું પરિણામ આજે એ આવ્યું છે કે જે વ્યક્તિ 12.5 રૂપિયા લઈને ગયા હતા તે વ્યક્તિનું આજે ટર્નઓવર વાર્ષિક 12,500 કરોડની છે. એ વ્યક્તિ કે જે આજે દરેક લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે, આ વ્યક્તિ બીજા કોઈ નહીં પરંતુ પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા. તો આવું મળીએ પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાને અને વાત કરીએ તેમની જીવન સફરની. તો હાલ આપની સાથે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા આપની સાથે જોડાયા છે. સવજી કાકા, વાત ગુજરાતીમાં સ્વાગત છે આપનું. થેન્ક યુ કાકા. એક નાનું ગામ, અને આપણી ત્યાં એવું કહેવાતું હોય છે કે ભાઈ નાના માણસને તો સપના નાના હોય. તો સવજીભાઈ ધોળકિયા કે જે બાલ્યાવસ્થા ખૂબ નાની ઉંમરમાં જે રમવાની ઉંમર હતી એવડી ઉંમરમાં જ ગામ છોડી દીધું, વતન છોડી દીધું અને બિઝનેસ તરફ કે એક સામાન્ય કામ તરફ, હીરા એ સમય તો બહુ સારું કહેવાતું, હીરા તરફ કેવી રીતે શરૂઆત કરી કાકા? આમ તો કામ નાનું હતું, ગામ નાનું હતું, નામ નાનું હતું, પણ વિચારો ફાધરના બહુ મોટા હતા કે ગામડામાં રહેવું નથી. એટલે આમ તો અમારી પાસે કેપેસિટી ગામડામાં રહેવા જેવી હતી, હાવ ગરીબી નહોતી. અહીંની રીતે અમે સારા શ્રીમંત ગણાતા, ખિસ્સામાં કાંઈ નહોતું પણ તોય શ્રીમંત ગણાતા. પણ ફાધરની ઈચ્છા હતી કે ગામડામાં રહેવું નથી અને સિટી સિવાય વિકાસ ન થાય, કાં તમે ભણવા જાઓ અને કાં તમે હીરામાં જાઓ. એટલે સ્વાભાવિક છે, ભણવું ન હોય એટલે હીરામાં પસંદગી કરી. પણ હીરામાં રહેવું નહોતું એટલે 3-4 વર્ષ સુધી ગામડેથી હું સુરત જઈ અને પાછો સુરત આવતો રહું ગામડે. પણ મમ્મી પાસે મારી બાસે ધક્કો મારીને પાછા એમ કે લોકોના છોકરાઓ કેવું નામ છે, કેવું કામ છે, કેવા પૈસા કમાય છે, તમે કાંક કરો, તમે કાંક કરો. આમાં માની એક લાલચના કારણે, એક આશાના કારણે, એક ભળામણના કારણે, એક ઇમોશનલ બ્લેકમેલિંગ કરી કે તું ન્યા જ રહે, ન્યા જ કરને, મોટો માણા બન, સારો માણા બન, પૈસાવાળો બન. આવા એક સપનાને લઈને પછી 18 વર્ષે નક્કી કર્યું કે હવે કંઈક પૈસા કેવી રીતે કમાવાય ને કેવી રીતે ગોતાય ને હીરા ઘસતા ઘસતા બધું ટ્રાય કરી. અને પછી લોકો પૈસાવાળા છે એનો વિચાર કરીએ, કેવી રીતે પૈસાવાળા થવાય, સલાહ સારા સંતોની સલાહ, સારા માણસોની સલાહ લેતા લેતા અમારી એક સ્ટોરી ચાલુ કરી અથવા તો જર્ની ચાલુ થઈ. પણ સ્ટ્રગલની વાત કરીએ તો સ્ટ્રગલ હીરામાં જ્યારે સ્ટાર્ટિંગમાં ગયા ત્યારે પુષ્કળ હતી, કારણ કે રહેવાના ઠેકાણાની, ખાવાના ઠેકાણાની 140 રૂપિયા મહિનાના ખાવા પીવાના રહેવાના લાગતા આખા મહિનાના. અને 179 રૂપિયાનું પહેલા મહિને કામ કર્યું, 39 રૂપિયા વધ્યા હતા. 1977માં ખાલી 39, કારણ કે 179નું કામ અને 140 રૂપિયા જમવા ખાવા પીવાના જાય, 39 રૂપિયા. પણ તેથી પણ આટલો જ મૂડ હતો કે 39 રૂપિયા નફો કર્યો, બચાવ્યા આખા એ મહિને. મારી પાસે તો કંઈ પૈસા નહોતા, 12.5 રૂપિયા ટિકિટમાં ગયા હતા અહીંથી, ઉંમરે 12.5 રૂપિયા વર હતા. પણ 12.5 રૂપિયા 12.5ની ટિકિટ હતી એટલે મમ્મીએ 12.5ની ટિકિટ લીધી હતી, મને ખબર છે, અને ત્યાં મૂકી ગઈ હતી બસ. મારા ફઈ છે એના ઘરે મૂકી ગયા હતા, એ 25 પૈસા દર અઠવાડિયે વાપરો આપતા. એની પાસે પૂરી સગવડતા નહોતી પણ એના દીકરાને 25 પૈસા આપતા તો મને 25 પૈસા આપતા, કોઈ બજેટ નહીં. આવી રીતે જર્ની ચાલુ થઈને 39 રૂપિયા વધે એટલે ઘણી બધી મોટી બાબત કહેવાય. એમ કરતાં કરતાં હીરામાં કેવી રીતે બ્રોકરિંગ થાય છે, મારા સસરા હતા હીરાના બ્રોકરિંગમાં એટલે એ મને 7-8 જગ્યાએ ઓળખાણ કરાવી અને લઈ ગયા બજારમાં. હું બજારમાં જતો થઈ ગયો હતો એટલે હીરા ઘસતો પાછો બજારમાં જતો. હું આમ તો કારીગર પહેલનો, પણ જ્યારે મેં કારખાનું ચાલુ કર્યું ને એટલે મારી બધાની એક માનસિકતા હોય કે બધા કામ આવડવા જોઈએ, એટલે હું ઘાટ, મથાળા, તળિયા, પેલ બધું જ શીખ્યો મારા જ કારખાને. હું ઓલરાઉન્ડર આમ થયો અને
કારખાનું ઘંટી ચાલુ કરી એક બે ઘંટી, અને ભાઈ મારો આવ્યો બે ત્રણ કારીગર, હું બાજારમાં જાઉં પાછો અહીંયા આવું હીરા. એ પણ બહુ મોટી સ્ટોરી છે, હીરા કેવી રીતે હું હીરા શીખ્યો, ઇન્ટરેસ્ટેડ છે. હું કદાચ આ ઇન્ટરવ્યુમાં પહેલી વાર વાત કરું છું, યાદ નથી આવી આજ આવી. બે હીરા, ત્રણ હીરા, ચાર હીરા સુરતમાં ગટરો સાફ કરે ડૂબળા લોકો, એટલે ગરીબ લોકો. ટોયલેટની ગટરોમાં હીરા જતા રહ્યા હોય, બાથરૂમની ગટરમાં જતા રહ્યા હોય, પછી ગટર જ્યાંથી નીકળતી હોય ત્યાં એ લોકો ગટરમાં જોવે અને સાફ કરે, પાણીમાં, રેતીમાં, કપચીમાં, એમાંથી હીરો ગોતે. એ હીરા બજારમાં વેચે 1000 રૂપિયા, 2000 રૂપિયા, 500 રૂપિયા. એ હીરા હું ખરીદતો અને એ પાછો બનાવતો, એ પાછો બજારમાં વેચતો. એમાંથી આઈડિયા આવવા માંડ્યો કે રફ આને કહેવાય, બનાવવાને આને કહેવાય, આમાં પ્રોફિટ આમ થયો, આવો હતો તો આવો થયો. એમ કરી કરીને હીરા શીખ્યો છે, એમ કરી કરીને માલ વેચતાય શીખ્યો, લેતાય શીખ્યો, બનાવતાય શીખ્યો. એટલે ઓલરાઉન્ડર કારીગર તો થયો, પણ ઓલરાઉન્ડર વેપારી પણ થયો. બે હીરા લેવાના, બે હીરા વેચવાના, બે હીરા પાછા બનાવવાના, પાછા જવાના, 10 ખરીદવાના, 10 લેવાના. એટલે આમ એજ્યુકેશન કાંઈ નથી, પણ આખી લાઈફ સ્ટડીમાં જ ગઈ. નાની સ્ટડી, મોટી સ્ટડી, મોટી સ્ટડી, મોટી સ્ટડી કરતાં 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 40-45 વર્ષની જર્ની પૂરી થઈ. એટલે પ્રેક્ટિકલી બહુ જીવનમાં બધાએ અનુભવ કર્યા ને કામ કર્યા, એમાં જ માસ્ટરી મળી ગઈ, PhD મળી ગઈ, એમ કેવું હોય તો કહેવાય. એટલે ભગવાનની કૃપા થઈ, અંદરથી જિજ્ઞાસા હતી, જે મમ્મીના સપના હતા, અને ગ્રોથ થતો ગયો અને સફળતા મળતી ગઈ. કાકા, મારે એ વાત ઉપર આવવું છે. આપણે જે દુધાળા જે સમય હતા આપ, ત્યારે કદાચ અહીંની પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કરતા હતા? અહીંયા પ્રાથમિક શાળા જ હતી. આમ તો 5 ધોરણ કે 6 ધોરણ હતા, એટલે 5મા 6ઠા ધોરણથી બહાર જવાનું જ હતું. એટલે દાદા છે એ તૈયારી કરાવતા હતા, પણ એક કોટડા પીઠા ગુરુકુળ છે ત્યાં મોકલ્યો ભણવા માટે. પણ ત્યાં તો એ લોકોએ મને, એને એની માનસિકતા હોય ને કે હરિભગત થાય, સાધુ બને, એના માટે ફાયદો થાય ને, એટલે મને આઈડિયા આવી ગયો કે આ સાધુ કરવાના થયા છે. દાદાને એમ ઈચ્છા હતી કે 4 છોકરામાંથી 1 સાધુ થાય, એટલે મારો કદાચ નંબર લાગી જાય, ત્યાંથી હું ભાગ્યો. પછી સુરત સાધુના બદલે આજે શેઠ બની જાય. એટલે ભણવાની નહોતી ઈચ્છા, એટલે હીરામાં ગયા. અને ફાધરની ઈચ્છા હતી કે તમે ધંધો કરવા અથવા ભણવા, પણ બહાર જાઓ. તો પછી અહીંથી ગામથી ગયા ત્યાં હીરાનું ચાલુ કર્યું. કેટલા વર્ષ સુધી હીરામાં જ રહ્યા તમે? હીરામાં તો આમ તો 7-8 વર્ષ સુધી હીરા ઘસ્યા, હીરા લીધા, વેચ્યા, 2 ઘંટી કરી, 1 ઘંટી કરી, બંધ કરી, ચાલુ કરી. 84ની ચાલમાં પછી મેં 1 લાખ રૂપિયા વ્યાજે લીધા. હા, 1 લાખ રૂપિયા. અને આ કારખાનું ચાલુ કર્યું, પછી બંધ જ કર્યું. બાકી આમ તો 80ની 79ની સાલમાં મેં કારખાનું કર્યું. ફાધરે 3900 રૂપિયા આપ્યા હતા, એનું એ 1 ઘંટી કરી, 2 ઘંટી કરી, પાછા બંધ કરી. પાછું ત્યાં સુરતમાં 25,000નું ઘર બનાવી નાખ્યું. પાછા હીરા ઘસવા બેસી ગયા, 10,000 રૂપિયા ત્યારે બાકી મળતી, એડવાન્સ શેઠ આપતા તુલસીભાઈ ઉપર બાકી લીધી, અને એ 35,000નું ઘર બનાવ્યું. પછી મેં લગ્ન કર્યા, લગ્ન કરીને પછી પાછા 1 લાખ રૂપિયા 84ની સાલમાં, 83માં લગ્ન થયા, 84ની સાલમાં પાછું કારખાનું ચાલુ કર્યું, અને ત્યાર પછી બંધ નથી કર્યું. 87ની સાલમાં મુંબઈ ઓફિસ ચાલુ કરી, એ મુંબઈનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ આ તે બધું શીખ્યા. 91ની સાલમાં હું પછી પાર્ટનરોથી છૂટો પડ્યો અને ભાઈઓ બધા સાથે થયા. અને 91ની સાલમાં મારો ભાઈ નાનો ઘનશ્યામ છે, ધંધામાં આવી ગયો અને હરિકૃષ્ણ નામની કંપની સ્થાપના કરી. અને ત્યારે પહેલા વર્ષનું 1 કરોડનું એક્સપોર્ટ કરેલું, પહેલાં જ વર્ષ. કારણ કે મને અનુભવ તો હતો 87માં ઇમ્પોર્ટ એક્સપોર્ટ નાનું નાનું અમે ભાગીદારો કરતા, પણ પછી થોડા પૈસાને બધું બેલેન્સ થઈ ગઈ ને 91માં કંપની હરિકૃષ્ણ કરીને ચાલુ કરી. પહેલાં બાલકૃષ્ણ હતું, પછી પૂર જોશમાં ચારે ભાઈ આવી ગયા, બીજા અમારા મિત્રો હતા 3, જે મારા જૂના મેનેજર હતા એને ભાગીદાર બનાવ્યા. 7 જણા ભેગા થઈ અને પૂર જોશમાં ચાલુ કર્યું. પછી 91, 92, 93, 94, 95 2000માં તો અમે ઘણું બધું મોટું કરી નાખ્યું હતું. પણ કાકા, તમે જે વચ્ચે વાત કરી કે ભાઈ વ્યાજે 1 લાખ રૂપિયા લીધો, તો અત્યારે કોઈ નાનો એવો ધંધો કરવો હોય ને ઇન્વેસ્ટ કરતા પહેલાં તો ડર અનુભવ હતો, આ તો વ્યાજે લઈને કરતા નહોતું થતું કે ભાઈ તૂટશું તો શું થશે, નહીં ચાલે તો શું થશે? નહીં, એવો કોઈ દી વિચાર જ નથી કર્યો. મને આ નહીં હાલે ને
નહીં થઈ શકે એવું મારી ડિક્શનરીમાં હજી નથી, કે બધા અશક્ય જ કામ કર્યા. એટલે એવું તો કોઈ વિચાર્યું જ નથી કે આ નહીં થઈ શકે અને નહીં થઈ શકે તો શું થશે એવું પણ વિચાર્યું. પણ અત્યારે હું વિચાર કરું તો નહીં થઈ શકે તો મારું ક્યાં કાંઈ જવાનું હતું, જેણે મને ધીરું એનું જવાનું હતું. મને ક્યાં લોસ જ હતો, મારે બધો લોસ જ હતો. જીગર તો મને જેણે ધીરણ કર્યું, જેણે મને રિક્સ લીધું, મને સપોર્ટ આપ્યો એ લોકોનો. એટલે મારી લાઈફમાં આમ ઘણો તો ડર છે ને, હું કાયમિક માટે કહું છું, મેં અનુભવ્યું એ કહું છું, મારી વાતમાં કહું છું. કારણ કે આજકાલ હું બધાય મોટિવેટર તરીકે જાઉં છું, બે વાત જ કરું છું અનુભવની, કે કોણ નથી સક્સેસ જાતા. એક તો જાણે ડર છે એને કે આ થશે કે નહીં થશે, તો નિર્ણય જ ન લે, વ્યાજ જ પૈસા ન લે. બીજું આળસુ માણસો, એને કાંઈ કરવું જ નહીં, રાતને દી મહેનત કરવી છે, રિઝલ્ટ શું કામનું આવે. અને ડર જેવી જાત જ નથી, ડર છે તો ડર અને આળસ આ બે માણસને સફળ નથી થવા દેતા, જે મારા જીવનમાં બેમાંથી એ કોઈ વસ્તુ નથી. અત્યારે તો હું બહુ ડરપોક છું, અત્યારે તો ઘણું બધું ડરું છું. સામાજિક ક્રેડિટ થઈ ગઈ, પરિવાર મોટો થઈ ગયો, એક નામ થઈ ગયું, એક સમજણ પણ આવી ગઈ. તો આજે તો મારી જીગર જે હતી ને એની 25% જ છે, 75% તો હું અત્યારે ડાઉન થઈ ગયો છું. અત્યારે તો હું જીગર મારી મહેનતની કરું છું. આ તો બધું સિમ્પલ છે, હું જે જીગર કરતો એ માઇલી આ જીગર જ નથી. અત્યારે તો હું આજે કામ સરોવરના કરું છું, એ તો મારી કેપેસિટીના કરું છું, જીગર નથી કરતો. જીગર તો મારી હું સરદાર સરોવર બનાવું તો મેં જીગર કરી કહેવાય. આ તો મારી કક્ષાના કામ કરું છું, ત્યારે મેં જે કર્યા એ તો બધા સરદાર સરોવર માઇલા કામ કર્યા છે. એટલે જીગર જ કરી છે અને ડર હતો જ નહીં. પણ કાકા ત્યારે એક તમે કીધું કે ભાઈ પહેલા મહિનામાં 39 કે 49 રૂપિયા વધ્યા, તો આજનું કદાચ મને ખ્યાલ છે તો 1,250 કરોડ જેટલું ટર્નઓવર છે, 12,000 કરોડ જેટલું ટર્નઓવર છે. તો ત્યારના એ 40 રૂપિયા કે 50 રૂપિયા અને આજના 12,500 કરોડ રૂપિયા કેટલું ડિફરન્સ છે, તમે કઈ નજરે જોવો છો બે પછી? ત્યાંની રીતે તો એ 12,500 ને 3,900 રૂપિયા મારા ફાધરે આપ્યા હતા અને મેં કારખાનું ચાલુ કર્યું હતું તો કદાચ 3,900 રૂપિયા સડી જાય. અને 39 રૂપિયા મહિનાના વધ્યા હતા, ત્યારે તો હું બાળ મજૂર હતો આખો. 14 વર્ષની ઉંમર, 13 વર્ષની ઉંમરે 39 રૂપિયા, જે 25 પૈસા વાપરવાનું બજેટનું, 39 એટલે કેટલી મોટી મૂડી કહેવાય. એટલે મારા માટે તો હર દિવસ 12,500 જેવો ગયો છે. 39 રૂપિયાથી લઈ 3,900 રૂપિયાથી કારખાનું ફાધરે આપ્યું, ચાલુ કર્યું અને 1 કરોડનું એક્સપોર્ટ કર્યું, કે આજે 12,500 કરોડનું એક્સપોર્ટ, 1,000 કરોડનું છે. તો પણ મારા માટે બધા દિવસો રોજ દિવાળી જેવા છે. સુજી કાકા, આપણે જે રીતે શરૂઆતે વાત કરી તો ભાઈ બાલ્યાવસ્થા ટૂંકું 12 વર્ષ એટલે એક રમવાની ઉંમર કહેવાય, ત્યારે તમારી આસપાસ કે કોઈ એવા મિત્રો હશે કે ભાઈ એને કદાચ મોજ મજા કરતા હશે ને, સુજીભાઈ હીરાનું કામ કરતા હતા, નહોતું પેલું થતું કે આ બધા મોજ કરે ને હું કામ આ બે. એ પણ વાત મુદ્દાની છે, પણ મારા જીવનમાં એક માની અપેક્ષા હતી, એટલે મોજ ને મસ્તી તો હું કામને જ કરતો હતો. અને ખરેખર એવું પણ છે, મારી હારે જે મિત્રો હતા હજી એમાંથી એક મિત્ર ત્યાં છે અહીંયા ગામડે, હજી બી એના દીકરાઓ મારી સાથે છે. પણ એ જે છે ભણતા ત્યારે મારી કરતાં હોશિયાર, જેનું હું કંઈક એનું કોપી કરતો ને લખતો, આજે પણ એ સ્થિતિમાં છે ને, ગામડે જ છે ને, એટલી જ સમજણ છે જે 39 વર્ષ પહેલાં હતી, જેનામાંથી તમે જોઈને લખતા. હા, એટલે ફાધરનું વિઝન બહુ ક્લિયર હતું, અહીંયા થી જાય તો જ મોટું રમીએ કે જોઈએ કે હોશિયાર થઈએ કે આ બધા પ્રૂફ છે. જે તમારે ઇન્ટરનેશનલ રમવું હોય તો ગામ છોડવું જ પડે, તમારે એક જાતનો બિઝનેસ કરવો હોય તો તમારે નાનો બિઝનેસ છોડવો જ પડે, તમારે મોટું કંઈ જોતું હોય તો નાનું છોડવું જ પડે. હવે હું સૌરાષ્ટ્રમાં અહીંયા મારી 12,500 કરોડનું કોઈ એક્સપોર્ટ છે, મારું આખું દૂધાળા હું ખરીદેલું તો 12,500 કરોડનું નથી થતા. તો હું દૂધાળામાં રહીને કોઈ દી આ કક્ષાએ હું કક્ષા છે તો ન પહોંચી શકું. આ વિઝન તો ફાધરનું આજથી 45 વર્ષ પહેલાં હતું. એટલે જો ગામ ન છોડ્યું હોત તો આજે હું મારો મિત્ર છે એવો જ હોતે, તો બુદ્ધિ કાંઈ આવી ન હોતે, તો હું ત્યાં જ હોતે.
પણ ગામ છોડી દીધું એ વાત તો હાજી, પણ જે પ્રેમ છે ગામ વતન પ્રત્યેનો એમાં કોઈ ફેરફાર કરો? એ જન્મથી હતો ને, મારે જવું નહોતું, મારે ગામમાં રહેવું હતું, મને ગામ ગમતું હતું, એ મારા નસ નસમાં હતું. તો હું આટલા વર્ષે પછી ગામમાં સેવા કરવા, ઘણા બધા પ્રોબ્લેમ, ઘણા બધા પ્રશ્નો, કોઈ ગણે ન ગણે કે ગામના માણસો હજી વેલ્યુ ન કરતા હોય. ગામના માણસોને તો હજી સૌ જ દેખાતો હોય, પણ ગામની અરે લગાવ હતો, ગામ અરે પ્રેમ હતો. ગામનું એક ઋણ છે, સમાજનું એક ઋણ છે, પરિવારનું એક ઋણ છે, રાષ્ટ્રનું એક ઋણ છે. હું તો એ ટ્રાય કરું છું મારું ઋણ ચૂકવવાની, કારણ કે હું જાઉં પહેલાં કોઈ દેવું રાખવું નથી, કાલની કોઈને ખબર નથી. એટલે હું કામ પણ કરતો જાઉં, સેવા પણ કરતો જાઉં, દાન પણ કરતો જાઉં, મહેનત પણ કરતો જાઉં, મજા પણ કરતો જાઉં. આ મારો સ્વભાવ, આ મારું માન્યતા છે. એટલે આ ઋણ ચૂકવવાની વાત છે, અને મને લગાવ હતો એટલે તો હું અહીંયા ઘણા બધા પ્રોબ્લેમના અંતે પણ હું હજી એ ગામડામાં અને ગામના લોકોને હજી સહન કરું છું. સુજીભાઈને બધા જૂના દિવસો યાદ છે ભાઈ, કે ગામમાં આપણે ત્યાં કહેવાય કે ભાઈ પેલું મંડળ આવે તે જોવા જતા હોય, કે છોકરા 5 વાગે છૂટે તો રખડવા જતા હોય, કે એટલું ઝેડ યાદ છે. આજ આજ નદીમાં તે દિવસે હું નાહવા જતો હતો, આજે જે છોકરાઓ નાહવા આવે છે મને એટલે તો યાદ છે કે આ નદી વહેતી હતી અને મને તરતા ત્યારથી ને આવડે છે. પછી ગામમાં રમવા જતા અને એ બધા દિવસો, એ જેટલી જ આંખ બંધ કરીએ તો આજે પણ ક્લિયર, કારણ કે મારું ગામ એનું છે, શેરી એની છે, હજી ને મારા જૂના લોકો એના છે. ગામનો વિકાસ આજે તે દી 1,250 કે 1,200 વસ્તી હતી, આજે 1,200 વસ્તી છે. 45 વર્ષમાં 1,200 નવા પેદા થયા, એ બધા ગામ નવા સુરત ગયા, એટલે આમ 2,500 વસ્તી. ગામ એની સ્થિતિમાં છે, ગામમાં કોઈ ફરક નથી. એ બધા લોકોને હજી મળો છો? બધા જૂના સંબંધીઓ મિત્રો આ સબજીભાઈ માટે એ બધા જે હતા એ લોકો માટે આ એક એક એના માટે હું એનો ઈશુ ને એ મારા માટે એને, કારણ કે એ લોકો તો મને હજી એ જ સમજતા હોય, એને હજી અડધાને તો ખબર જ નથી કે મારું ક્યાં લેવલ છે. એ જો કે મારે કાંઈ જરૂર નથી કે એ મને ઓળખી શકે. તો ગામમાં જાઓ ને કોઈ બાપા કે મોટી ઉંમરના હોય, કદાચ તુકારે બોલાવે, કંઈ બોલે તો ખોટું ન લાગે. બધા જ હજી હમણાં હું અહીંયા કામ કરતો એટલે સવારના પોરમાં મને વોકિંગ કરવાની, બધી કામમાં વિઝિટ કરીને પછી હું નાવ. તો હું હાફ પેન્ટ પહેરીને રખડતો હતો, ઉનાળાનો સમય હતો. તો એક ભરવાડના બેન હતા, એ મને ઓળખે એટલે એ ત્યાંથી નીકળ્યા. એ મને કે સૌજીભાઈ ભગવાને એટલા બધા પૈસા આપ્યા છે તો કપડાં તો સારા પહેરો, એને એમ કે આ સડી પહેરીને રખડે છે. એટલે એને તો બિચારાને એ જ હોય ને, એને એ તો પણ ગામ એ જ ગામ છે, એની જેવી મજા સિટીમાં થોડી હોય. આપણે દેશને સદ્ધર કરવો હશે કે આપણે ગામને સદ્ધર કરવા છે, તો પણ આપણે આ ગામને, ગામનો પૈસો ગામમાં, ગામનું પાણી ગામમાં, ગામની બુદ્ધિ ગામમાં, તો જ આપણા દેશનો વિકાસ થશે. પછી તમે બધું પાણીની વાત હોય, બુદ્ધિ લગભગ બધું કરી ચૂક્યા છો તમે. સુજો હવે આપણે એ વાત ઉપર આવવું છે કે ભાઈ હીરા ઘસતા, એટલે આપણે ત્યાં એવું કહેવાતું ભાઈ રત્ન કલાકાર પણ કોઈ ના કહેતું, હીરા ઘસવું છે એમ કે. પણ મેં એવું સાંભળ્યું છે કે ભાઈ સૌજીભાઈ પોતાની કંપનીમાં કામ કરતા લગભગ હીરાની, નહીં મેં હીરા ઘસ્યા છે, હીરાનું કામ કરેલું છે. આ કારીગરો જે કામ અત્યારે જે અમારા કરે છે, મેં હું વિચારી શકું છું અને મેં જોયું છે, આપણી કક્ષા નથી એવું કામ કરે છે. આ એન્જિનિયર ના કરી શકે, આર્ટિસ્ટ ન કરી શકે. એ પ્લાનિંગ કરે છે એન્જિનિયર તરીકે અને એ ડિઝાઇન કરે છે આર્ટિસ્ટ તરીકે. આ કોઈની તાકાતની વાત નથી. ગમે એટલા ભણેલા હોય, 1 વર્ષની પ્રેક્ટિસ સિવાય XXX હીરો, હાર્ટ એન્ડ એરો હીરો ના બનાવી શકે. એ અમારા આર્ટિસ્ટને એન્જિનિયર બનાવે, આની ડિગ્રી નથી. એટલે અમે ઘરની ડિગ્રી આપી છે આર્ટિસ્ટ અને એન્જિનિયર. અને એ કક્ષાનો ટેક્સ પણ ભરે છે, એ કક્ષાનું કમાઈ પણ છે, એ કક્ષાનું અમે આપીએ છીએ, પણ એ કક્ષાની વેલ્યુ એડ કરે છે. આની ક્વોલિટીની તો હજી કોઈ એને ઓળખી નથી શક્યા. રત્નકલાકારનું નામ પાંડુરંગ શાસ્ત્રીએ આપ્યું હતું હીરા ઘસુમાંથી, અને પછી રત્ન કલાકાર મને ઓછું લાગ્યું. પણ આર્ટિસ્ટને એન્જિનિયર ન કરી શકે એ કામ કરે છે, એટલે એને આર્ટિસ્ટ તરીકે અમે સંબોધન કરીએ છીએ ને એન્જિનિયર તરીકે કરીએ છીએ. હજી હું કહું છું કે આ એક સુંદર સ્ત્રીના ગળામાં હીરો જાય છે, એક માં, એક દીકરી, એક પૈસાવાળા, એક હિરોઈન, એક ભગવાનના શૃંગાર બને છે. એ આર્ટિસ્ટ તરીકેનું ને એન્જિનિયર તરીકેનું કામ અમારા આર્ટિસ્ટ કરે છે. આની વેલ્યુ તો હજી ઘણી બધી વધારે હોવી જોઈએ, એ કોઈની બસની વાત નથી. IPS હોય કે IAS હોય, હીરાના 1 વર્ષની પ્રેક્ટિસ સિવાય હીરો ના બનાવી શકે. તમે એવો કે મેં હીરા ઘસ્યા છે, હું આ ખબર, આને એટલે મને આની અરે લગાવશે કે આની જે કારીગરાઈ છે,
અને લાખ રૂપિયા વેતન હોય કે 2 લાખ રૂપિયા, વેતન ઓછું જ છે. આપણે પાછી હીરાની વાત નીકળી તો મેં એવું સાંભળ્યું છે કે ભાઈ પેલું હીરો કંઈ ઉડી જાય તો ઝાડું મારવું પડે કે એવું બધું, એવું બધું કરેલું તમે? અરે ભાઈ, 3-3 કલાક 4-4 કલાક હીરા ગોતેલા, આખો દિવસ હીરા ગોતેલા, હીરા ગોતેની ત્યાં લગી કામ, એ બધા જ કોઈ કામ એવા બાકી નથી કે જે સ્ટાર્ટિંગથી નથી કર્યા. આજે યાદ છે બધું કમ્પ્લીટલી, યાદ કમ્પ્લીટલી. કેવી રીતે હીરા રજાને દી હું હીરા ગોતતો કે મળ્યા જ ન હોય એ લોકોના ગોતે તો શેઠ વળતે દિવસે આપણે એક હીરો, એક નંગ ઉપર પૈસા હતા એટલે એક હીરાના પૈસા જમા કરી દેવા મફત, તો આખો દીમાં એક ગોતી દેતા હીરો રજાને દી પણ, તો એનો ખર્ચો નીકળતો. આ બધું કામ કરેલું છે રજાના દિવસે પણ. શિવજીભાઈ, શરૂઆતની તો તમે જે રીતે વાત કરી, ખૂબ સંઘર્ષ હતો, ખૂબ સ્ટ્રગલ હતો, પરંતુ આજે કેટલા દેશ સુધી આપનો હીરો પહોંચે છે અને કેટલા દેશમાં આપની ઓફિસ છે? હીરા તો અમે 85-90 દેશમાં સપ્લાય કરીએ છીએ. 6-7 જગ્યાએ અમારી ઓફિસો છે જ્યાં માર્કેટિંગ થાય છે, પણ બધું ટોટલ માર્કેટિંગ ઇન્ડિયાથી થાય છે. ત્યાં બધી અમારી માર્કેટિંગ ઓફિસો છે, ઓન ધ સ્પોટ ડિલિવરી સર્વિસ, માર્કેટિંગ કોન્ટેક, એટલે બધા દેશમાં એ રીતે વહીવટ થાય છે. પણ આખું કારભાર અમારો મુંબઈ ઓફિસથી થાય છે. આપણે ત્યાં કાકા એવું કહેવાતું હોય છે કે ભાઈ પરિવારના સાથ વિના કંઈ શક્ય નથી હોતું. આટલી મોટી સફરને આપે જે રીતે વાત કરી, આજે પણ બધા ભાઈઓ સાથે છે, કદાચ ક્યાંક જ આવા દાખલા જોવા મળતા હોય છે, કેટલો આમાં પરિવારનો સપોર્ટ? આમાં એવું છે, તમારે પરિવાર ન હોય તો બનાવવો પડે, પણ પરિવાર એટલે કે પાર્ટનર ભાઈ છે એને તમે પાર્ટનર બનાવો કે પાર્ટનરને તમે ભાઈ બનાવો, એની સિવાય પોસિબલ નથી. યુનિટી સિવાય પોસિબલ નથી, એકલા હાથે કામ થાય નહીં. આમાં બહુ બધા જણાનો સપોર્ટ હોય, એમાં મારે વિશેષ એટલે માટે અમારે 4 ભાઈઓ, 3 મારા મિત્રો હતા કે ભત્રીજા હતા 2 અને 1 મિત્ર હતા, બધા ભાગીદાર છે, એના છોકરાઓ યારે છે. એટલે અત્યારે તમારી પાસે 11 જણની ટીમ કામ કરે છે. અમે 4 તો રિટાયર્ડ જેવા છીએ અને બાકીના 11 જણા હીરામાં કામ કરે છે. આ મોટી ટીમ છે, તૈયાર 12,500 કરોડનું એક્સપોર્ટ થાય છે. એટલે યુનિટી જોઈએ, પારિવારિક ભાવના જોઈએ, એકબીજાનો સહકાર જોઈએ, એક કે અને બધા કામ કરે આવું બધું થાય ત્યારે સામાજિક, આર્થિક અને માનસિક વિકાસ કરી શકીએ. હવે આપણે મુખ્ય વાત ઉપર આવીએ કાકા. અત્યાર સુધી મેં કે કોઈ પણ લોકોએ સાંભળ્યું હશે કે ભાઈ દિવાળી હોય કે વર્ષે એકાદી વાર કે બોનસ કે કંઈ આપતા હોય તો કદાચ પગાર આપે, પણ વિશ્વના કોઈ એવા વ્યક્તિ છે કે ભાઈ પોતાના કર્મચારીને ફ્લેટ માટે સહકાર આપતા હોય કે કાર ગિફ્ટ આપતા હોય કે કોઈ સોનાના આભૂષણો આપતા હોય કે એ એક મોટિવેશનલ સિસ્ટમ છે, સ્કીમ છે. એટલે કારીગરો કેવી રીતે અમારા આર્ટિસ્ટને એન્જિનિયર રોજે રોજ વિકાસ કરી શકે, વેલ્યુ રોજ એડ કરી શકે, નવું ક્રિએટિવિટી કરી શકે, બીજાને શીખવી શકે, બીજાને મદદ કરી શકે, નવા એમ્પ્લોય લાવી શકે, પોતાના પરિવારને ડેવલપ કરી શકે, મિત્રમંડળને ડેવલપ કરી શકે, એ બધાના પોઈન્ટો ઉપરથી અમે એને પૈસા એક્સ્ટ્રા આપતા હોઈએ. અમને ખબર છે અમારા એમ્પ્લોયે મને 12,500 રૂપિયામાં મારો 500 કરોડનો નફો છે તો કયા એમ્પ્લોયે કેટલો મને નફો કરાવ્યો, કયા એમ્પ્લોયનો મોટો હિસ્સો છે, એવો અમારી પાસે પ્રોગ્રામ છે. એટલે જેણે મને ખબર છે પ્રોફિટ કરાવ્યો એને આ ઇન્સેન્ટિવ 10% એક્સ્ટ્રા આપીએ છીએ અને એમાંથી કાર લે છે. અમારા પૈસા નથી, એની પાસેથી જે સ્કિલ છે એ અમે કઢાવીને એના જ એનું રિટર્ન આપીએ છીએ. એટલે એ તો આમ સિમ્પલ છે, બધાને એવું લાગે કે કાર આપે, પૈસા આપે, જ્વેલરી આપે, મકાન આપે, એ મકાન લેવા માટે પૈસા હોય, કાર લેવા માટે, પણ આ એક સ્કીમ છે. આ કોઈ ડોનેશન નથી ને કોઈ દયા નથી, એના હકના પૈસા છે. હું પહેલેથી કહેતો આવ્યો છું, એનાથી એનો વિકાસ બહુ થયો, કંપનીનો પણ વિકાસ થયો. આમાંથી પ્રેરણા તો એ લેવાની છે કે દીધે કોઈ દી કે આપણું જતું નથી, અમુકો આપણને રિટર્ન વધારે મળે છે, જેનો અમારી પાસે પ્રૂફ દાખલો છે. નો ડાઉટ વિશ્વમાં કોઈ નથી કહેતો, પણ પહેલો નિર્ણય લીધો ત્યારે મેં રિક્સ લીધું હતું કે મને આઈડિયા હતો કે XYZ હું કરીશ તો XYZ મને મળશે. એ મારી બધી સપના ને કલ્પના બધી સાકાર થઈ અને અમે પહેલો નિર્ણય લીધો. અને પછી જ્યારે પહેલી વાર અમે 491 કાર આપી હતી ત્યારે જે હોવા થઈ અને અમારી પાસે 5,000 લોકો હતા, એ 5-5 સંકલ્પ કરવા મળ્યા. એટલે પછી બીજા વર્ષે 1,000 ક્રિએટ થયા, બીજા વર્ષે 2,000 થયા, એમ કરતાં કરતાં આખી કંપનીની સ્કિલ વધી છે. અને આ બધું ગાંડાનું કામ છે,
ડાયા વિચાર વધારે કરે, ગાંડા નિર્ણય લે. અને હું એવું માનું છું, ગાંડા પોઝિટિવ જ્યારે નિર્ણય લેતા હોય તો એ સક્સેસ જ જાય. એમાં સરોવરનું કામ કરવું એ પણ ગાંડાનું કામ છે. હું અહીંયા 5 વર્ષમાં 2.5 વર્ષ મેં અહીંયા દીધા છે. મારી લાયકાત, મારી કક્ષા નથી. ટ્રક ખાલી કરાવવા, ટ્રક હાંકવું, ઇટાસી ખાલી કરાવવા, રાતને દી મહેનત કરવી, ટ્રકની નીચે ઊભું રહેવું, ઇટાસી પાસે ઊભું રહેવું, રાતના કંઈ નુકસાન થયું હશે થયું. પણ લગાવ એટલો હતો, શોખ એટલો હતો, ઇન્ટરેસ્ટ એટલો હતો, એટલે ભગવાને સફળતા પણ આપી, રિઝલ્ટ પણ મળ્યું. એ અદ્ભુત કામ હતું. એમય આ ગાડીનો નિર્ણય લેવો, પહેલું બજેટ હતું 50 કરોડનું, એ મારા માટે બહુ ચેલેન્જેબલ હતું. બીજા વર્ષે હું દેવું, ત્રીજા વર્ષે હું દેવું, ચોથા વર્ષે હું દેવું. તો અત્યાર સુધીની તો 4000 ગાડીઓ, ગાડી અથવા ઘર અથવા જ્વેલરી, 4000 લોકો ક્વોલિફાયર થયા. એટલે અમે કહી શકીએ અમારી પાસે સ્કિલ વર્ક 4000 છે. 6000માંથી અમારો 5000 માણસોનો ટાર્ગેટ છે. 6000 છે, પણ 6000માં 1000 એવા હોય કે જે ક્વોલિફાયર ન થાય, જે એની લિમિટ જ હોય કે એમાં વોચમેન હોય, ઘાટી હોય, સર્વન હોય, ડ્રાઈવર હોય, હીરાને રિલેટેડ બધી કામ કરતા, જે હીરામાં કામ કરે છે એવા 5000 છે. એની 5000 ગાડીવાળા હશે, ઘરવાળા હશે, એની 1,00,000 રૂપિયાની કમાવાની એવરેજ હશે. એ પોતે એનું રિટર્ન ફાઇલ કરતા હશે, ટેક્સ ભરતા હશે, અને એનું એક લેવલ ગવર્મેન્ટ સર્વન્ટ કરતાં હાઈ હશે, અને એની કક્ષા પણ હાઈ હશે. ભલે ભણ્યા નથી, પણ એવું અમારો ટાર્ગેટ. અમે આ કામ કરીએ એટલે સેવા પણ છે અને બિઝનેસ પણ છે. આને સોશિયલ બિઝનેસ કહીએ છીએ. અત્યાર સુધીમાં કાકા કેટલી કાર આપે આપી હશે? કાર છે 2000, પણ 2000 જ્વેલરી માટે પૈસા અથવા તો ઘર માટે પૈસા. ટોટલ 4000 લોકોને ક્વોલિફાયર કર્યા. કાકા, મેં એવું સાંભળ્યું છે કે ભાઈ સવજીભાઈ માટે પોતાના કર્મચારીઓ છે, દીકરા જેવા છે. ક્યારેય એમની વચ્ચે ઊભા રહી જાય ક્યારે એવી નાનપ નથી અનુભવતા, કે એમની સાથે કદાચ ગરબે પણ રમતા હોય ક્યારે એવું નથી અનુભવતા? કેવી રીતે આ બધું શક્ય? એ પણ એક પારિવારિક ભાવના છે. હું જાજામાં જાજો સમય એમ્પ્લોયને જ આપું છું. મારી ઓફિસમાં બેઠો હોઉં તો એપોઇન્ટમેન્ટ લેવાની એમ્પ્લોયને જરૂર નથી. ઓપરેટરને લખાવી દે, હું ફ્રી હોઉં એટલે બોલાવી લે. પ્રાયોરિટી પણ પહેલાં એની છે. અને હું આજે સભાનતાથી કહું છું, એ દીકરા ઘોડે કામ કરે છે. કદાચ દીકરા એટલું ના કરે, પણ એ દીકરા કરતાં વિશેષ કરે છે. એટલે સ્વાભાવિક રીતે છે, હું એને દીકરા ઘોડે રાખું છું તો એ બાપ ઘોડે મને ટ્રીટ કરે જ. બીજી વાત કરવી હોય તો અમે એને સાથે રમીએ, સાથે જમીએ, અને સાથે ફરીએ પણ. અમારી દર વર્ષે ટૂર પણ હોય તો હું સાથે ફરવામાં પણ હોઉં, રોજે સ્પોટ હોય તો હું રમવામાં પણ હોઉં. હું એમ્પ્લોય સાથે 30 વર્ષથી વોલીબોલ રમું છું, અને બપોરના બધા જ સાથે જમીએ, એમ્પ્લોયની સાથે જ જમવાનું. આનાથી પારિવારિક ભાવના થાય છે. આનાથી એક માણસ આખી મેન્ટાલિટી ચેન્જ થાય છે. એમ્પ્લોય અને બોસ વચ્ચેનો ગેપ 0 છે અમારે ત્યાં. એટલે હું એની વચ્ચે રમી શકું, મને એમાં કોઈ સંકોચય નથી. અને મને એમ લાગે છે કે એ જે હું એની અરે રમું છું ને ખુશ છે ને, એ પૈસા કરતાં વિશેષ છે. એટલે એ તો મારી મારો પરિવાર છે. પરિવાર જ્યારે આપણે કહીએ અને કરીએ એમાં જમીન આસમાનનો ફેર છે. એ ફીલ કરે છે. એટલે એ લોકો મને આજ સુધીમાં કોઈ એમ્પ્લોયે દગો દીધો નથી. મારા એમ્પ્લોય કોઈ દી મારું નુકસાન કર્યું નથી. કારણ એટલા માટે હું એને એક પરિવારનો મેમ્બર સમજું છું. એટલે મેં એના મધર ફાધરની પણ અમે એટલી કેર રાખી છે કે એની પણ ટૂર કરાવી છીએ. એના દીકરાઓ માટે એજ્યુકેશનની પણ અમે સ્કીમ રાખી છે, એ પણ અમે ધ્યાન દઈએ છીએ. હેલ્થ માટે ફિઝિકલી એકને એક સ્પોટ ફરજિયાત છે, એ પણ ધ્યાન રાખીએ છીએ. એમ ટુ વ્હીલર લઈને આવે તો હેલ્મેટ ફરજિયાત, એ પણ ધ્યાન રાખીએ છીએ. બીમારી આવી હોય તો 1,00,000 રૂપિયા કોઈ પણ બે પતિ પત્ની કે બાળકોના 1,00,000 રૂપિયા મેડિકલ પણ કંપની આપે છે. ડેથ મરી ગયા હોય તો ડેથ ઇન્સ્યોરન્સ પણ અમે આપીએ છીએ. એટલે આ બધી તો એક પારિવારિક છે. એ પરિવાર જેટલું ધ્યાન રાખે છે. હવે આટલા જણા કંપનીના જ્યારે શુભેચ્છક હોય, 6000 એમ્પ્લોયને 12000 આંખ કામ કરતી હોય અને 12000 હાથ કામ કરતા હોય, આપણે હોઈ જવાનું એ કામ કરે છે. આ એક બિઝનેસની રીત છે, કોઈ સેવાય નથી. અને કોઈ આ એક થિયરી છે કે કર ભલા તો હોગા ભલા, એની જેવી આ બાબત છે. આ બિઝનેસની પ્યોર ડિઝાઇન છે. આ ડિઝાઇન હું મારા દીકરાઓને કહું છું, આ ડિઝાઇનને તમે ફોલો કરશો
તમારે કાંઈ નહીં કરવું પડશે, તમારા એમ્પ્લોય બધું કરતા હશે અને અમારે ત્યાં કરે છે. હવે દીકરાની વાત કરી તો મેં એવું ક્યાંય વાંચ્યું હતું કે એવું સાંભળ્યું હતું કે ભાઈ આપ આર્થિક રીતે તો ખૂબ મજબૂત છો, છતાં પણ આપની પેઢીને આપના સંતાનોને રૂપિયાનું મહત્વ સમજાય એને લઈને કોઈક આપના દીકરાને લોકો છોકરાઓનું એક પૈસા જેવું પ્રોબ્લેમ જેવું તેને જોયું નથી. સ્ટાર્ટિંગથી જ અમારે વિકાસમાં એ લોકો પેદા થયા, એને તો પ્રોબ્લેમ જેવું કહે છે. પૈસાની વેલ્યુ સ્વાભાવિક છે, નથી એવું ન કહી શકી, પણ ઓછી હોય. અમારી પાસે જે વેલ્યુ હોય, આજે હું ગણી ગણીને આજે રૂપિયા વાપરું, બિલ પહેલાં જોઉં, પોસ્ટ પહેલાં પૂછું, પ્રાઇસ પહેલાં પૂછું, પછી ખરીદી કરું, એને જે ટેવ ન હોય. એટલે એને એક પૈસાનો પરિચય કરાવવા માટે, એક પોતાને અહમ નીકાળવા માટે અને આજે જે છે એનો સંતોષ મળે એવા કારણથી એને વગર પૈસે, વગર પરિચય અને વગર મોબાઈલે એક મહિનો નોકરી કરવા જવાનું અંજાન સિટીમાં, અને ચાર નોકરી કરીને આવવાનું, અઠવાડિયે નોકરી ચેન્જ કરી નાખવાની, પોતાને જે પૈસે કમાય એમાં જ રહેવાનું, ખાવાનું પીવાનું નખવાનું, અને પૈસા બચાવીને લાવ. એટલે તને ખ્યાલ આવે કે પૈસા કેટલા મહત્ત્વના છે. એક જ મહિનાની આ અમારી વનવાસ છે, અગ્નિ પરીક્ષા છે, એટલે આખા જિંદગીના પ્રશ્ન સોલ્વ થઈ જાય છે. અને બધા જ યુનિવર્સિટીમાં શીખવા ના મળે એ અને આ શીખવા મળે છે. એટલે એક ટ્રેનિંગ આ બેઝ છે, જે કેમ્બ્રિજમાં કે હાવર્ડમાં આ નહીં મળે. એ છોકરા ફીલ કરે છે અને આજે એ સ્ટેટમેન્ટ આપે છે કે આખું જિંદગીનું લેસન અમને એક મહિનો મળ્યું. કાકા, આપ તો અત્યારે દરેક લોકો માટે પ્રેરણારૂપ છો, પરંતુ તમારા માટે કોઈ એવી વ્યક્તિ જે તમારા માટે પ્રેરણારૂપ હોય? મારા માટે તો મારા બે કાકા પ્રેરણારૂપ હતા, પણ હું કાંઈ બી એને જ ફોલો કર્યા છે. કારણ કે એ લોકોને યારે હું મેક્સિમમ મળ્યો, મારું જનરેશન સેકન્ડ, પણ આગળના જનરેશન યારે હું રહેતો, એટલે મને એના વિચારો, એના વર્તન, એનો વ્યવહાર, એના સંબંધો, એની દોસ્તી, એની થિયરી, આ બધું શામ દામ દંડ અને બધું શીખવા મળ્યું. એટલે એ મારા પ્રેરણા સ્ત્રોત તો મારા બે કાકા જ છે, ગોવિંદ કાકા અને મનજી કાકા. આજે ભલે હું અહીંયા પહોંચ્યો છું તો પ્રેરણા સ્ત્રોત તો એ જ રહ્યા છે. અને આજે તો મને મારું કામ જ પ્રેરણા આપે છે કે હું તો હજી કાંક કરી શકીશ, હજી કાંક કરી શકીશ. કારણ કે કામમાં સફળતા મળતી જ જાય છે, ભગવાનની કંઈક કૃપા હશે, મારી પાસે કરાવતા હશે. એટલે જેટલા નિર્ણય લીધા એ બધા ખોટા હતા, પણ ભગવાનની દયાથી બધા સાચા થઈ ગયા. એટલે મારા નિર્ણય પણ મને મોટિવેશન આપે છે. ઘણા બધા પ્રોબ્લેમ, ઘણા બધા વિરોધની વચ્ચે હું નિર્ણય લઉં છું અને ભગવાન મારી સાથે છે અને મને સક્સેસ કરે છે. એટલે નિર્ણય ઉપર હું મોટિવેશન થાઉં છું અને મને સક્સેસ તો મળે છે. એટલે હું એવું મારી જાતને માનું છું કે રાઈટ ઈ જ છે, હવે અટકવાની જરૂર નથી. અને આમ બી વિચાર કરો તો મેં મારા માટે કોઈ નિર્ણય લીધા નથી, કાં તો એમ્પ્લોય માટે હોય, કાં પરિવાર માટે હોય, કાં કંપની માટે હોય, કાં એન્વાયરમેન્ટ માટે હોય, કે રાષ્ટ્ર માટે હોય, કે સમાજ માટેના નિર્ણય હોય છે. મારા નિર્ણય કોઈ નિર્ણય જ નથી, મારી કોઈ પસંદગી જ નથી. પસંદગી એ જ કે હું બીજા માટે શું કરી શકું. એટલે એ પણ મને કદાચ પ્રેરણા આપતી છે મારી બાય બર્થ આ જે વિચારધારા છે. કાકા, અસફળતાની વાત કરી તો અત્યારની જે જનરેશન છે, અત્યારના લોકો છે, એને રાતોરાત ટૂંકમાં કરોડોપતિ બની જવું છે, અને જે નિષ્ફળ છે એમાં પણ નથી પહેલાં કરી શકતા અને સફળતા પચાવી નથી શકતા, એવા લોકોને શું કહેશો તમે? નિષ્ફળતા થાય ત્યારે એક જ વિચાર કરવાનો કે આ પણ મારી પરીક્ષા છે. અને દુનિયામાં શોર્ટકટ ક્યાંય નથી. શોર્ટકટ મારશે એ કોઈ સુખી પણ નહીં થાય ને એમ સફળ પણ નહીં થવાય. શોર્ટકટ કારે નહીં માળવો, પ્રયાસ પૂરેપૂરો કરવાનો પણ ભગવાન ઉપર છોડી દેવાનો. એટલે શોર્ટકટમાં આજ નહીં મળે. આમ હું અહીંયા પહોંચ્યો છું તો 45 વર્ષની જર્ની અને મહેનતથી પહોંચ્યો છું. તમારે જો ભણેલા હશો તો 5 જ વર્ષની પ્રતીક્ષા કરવાની છે, જાજી નથી. કાલને કાલ કોઈ બિલિયનર નહીં બની જાવ, નો ડાઉટ. ભણેલા છોકરાઓ આજે 5 વર્ષમાં બિલિયનર બની શકે છે, 10 વર્ષમાં બની શકે છે, પણ 5-10 વર્ષની તો પ્રતીક્ષા કરવી જ પડશે. ધીરજ નહીં હોય એ કોઈ સફળ નહીં થાય, જેસે એ પણ ગુમાવશે. ધીરજ મોટું શસ્ત્ર છે. સારું થયું તો પણ ધીરજ ને મોડું થયું તો પણ ધીરજ, ભૂલ થઈ તો શાંતિથી વિચારીને નિર્ણયને ચેન્જ કરવાનો, સફળ થયા તો હજી વાર સફળ કેમ થાય એનો વિચાર કરવાનો, નિષ્ફળ થયા તો હવે કેમ ન જઈએ નિષ્ફળ એ વિચાર કરવાનો. એટલે ધીરજ સિવાય કોઈ શોર્ટકટ નથી. એટલે ખારે ઉતાવળ નહીં કરવી. તો હતા સૌજી કાકા જેમનું કહેવું છે કે નિષ્ફળતામાં ક્યારેય પાછી પાની ન કરવી અને સફળતા આવે તો પણ એ જ રહેવું જોઈએ આપણે સામાન્ય દિવસોમાં હોય અને કોઈ પણ પરિસ્થિતિ હોય, પરંતુ તેને સાથ મિલાવીને રહેવું, તેવું સૌજીભાઈ તોળક્યા કહી રહ્યા છે.